सब्सक्राइब करो आ चैनल ने। अरे शेठानी तैयार था के नहीं, कितनी बार? 10 मिनिट थी तैयार छु, पण आ राहु काल चाले छे पते, એટલે 2 મિનિટ માં બહાર આવું। બૈરી છે કે પંચાંગ છે જ ખબર નથી પડતી। શેઠ જય શ્રી કૃષ્ણ। એક મિનિટ અચાનક કેમ જય શ્રી કૃષ્ણ શરૂ થયું? વાતથી ગઈકાલ સુધી તો જય રામજી કી હતું। હા એ શેઠાણી બાએ કહ્યું છે કે આજથી વધ પગ શરૂ થાય છે, એ માટે શ્યામજીને યાદ કરવાના। તારી શેઠાણી ખબર નહીં આપણી પાસે શું શું ભૂલાવ છે। હા શું કામ છે? દેશમાં જવા માટે રજા જોઈએ છે। કેમ? મારા મામા મરી ગયા। એક મિનિટ તારે કેટલા મામા છે? હા એકના એક હતા। એટલે પણ તારા એકના એક મામા તો ગયા વર્ષે મરી ગયા હતા। હા તો મામીએ બીજા લગ્ન કર્યા ને। એક મિનિટ, તારા મામી ને તે 2 વર્ષ પહેલા મારી નાખ્યા હતા। હા પેલા મામી મરી ગયા, પછી મામા એ બીજા લગ્ન કર્યા, પછી મામા મરી ગયા, પછી જે બીજા મામી છે એને બીજા લગ્ન કર્યા, તો આ એ વાળા મામા છે। એટલે એક વાત કે આ તારા મામા નું ઘર છે કે મસાણ છે? ના ના રજા જોઈએ છે ને, શેઠાણી બહાર આવે ને એની પાસે રજા માંગી। હા કોને રજા જોઈએ છે? આના લેટેસ્ટ મામા ગુજરી ગયા છે, એને કાણે જવું છે। તારા મામા મરી ગયા બરાબર? હા એટલે તું મરીશ ત્યારે તારા મામા તો નહીં આવી શકે, તો પછી તારે કાણે જવું છે શું કામ? ચલ જા કામે લાગી જા। પણ મારી વાત જા કયો ને, ચલ નીકળ, આવે મોટો રજા જોઈએ છે। આ પેન્ટ કેમ પહેર્યું છે ભાઈ? અરે પેન્ટ વગર કુર્તો પહેરું તો આરામ જેવો દેખાવ યાર। કાઢી નાખો હમણાં ને હમણાં કાઢી નાખો કહું છું। મેમ વાત કરે છે, પેન્ટ કાઢી નાખીને આમ ઊભો રહેવા યાર? આજે બુધવાર છે, બુધવારે આ બ્લુ પેન્ટ ન પહેરાય અપશુકન થાય એવું બધું ન હોય, આ બધી અંધશ્રદ્ધા છે। અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા, હું આજે આટલા મોટા કામે જઈ રહી છું ત્યારે ગુરુ મૈયાની આજ્ઞા વિરુદ્ધ તો કાંઈ જ નહીં કરું। બરાબર છે, પણ તારી આ ગુરુ મૈયા તો કાલે બદલાઈ જશે ને, તું તો કેલેન્ડર ની જેમ ગુરુઓ બદલે છે। મને એક વાત છે કે આ માર્કેટમાં નવા પેલા ગુરુ બાબા આવ્યા છે, એને મળી દે ને। અપોઇન્ટમેન્ટ લીધી છે પણ 1.5 વર્ષનું વેઇટિંગ ચાલે છે। સારું કમાલ છે ને, મૂરખ બનવા માટે પણ અપોઇન્ટમેન્ટ લેવાની? તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરો, ગુરુ મૈયાએ કહ્યું છે કે સૂર્યાસ્ત પહેલા સામેવાળાના ઘરમાં ઘૂસી જજે નહીં તો કામ નહીં પતે। બરાબર છે બરાબર છે, પણ એક વાત મને કે કે આ જેનું કરી નાખવા માટે તું જઈ રહી છે એને તે કહ્યું? હું એના બાપને નથી પૂછતી, તો એને શું પૂછવાની હતી? બરાબર છે, પણ હું તને શું કહું છું કે આ બાપનો એક દીકરો છે, એટલે આપણા બંનેનો દીકરો મધુર એ આજના જમાનાનો છોકરો છે ને, અને આજના જમાનાના છોકરાઓનું એક ચોક્કસ ઉંમરે ક્યાંક ને ક્યાંક સેટિંગ હોય જ, એટલે હશે આપણા મધુરની પણ કોઈ એક ગર્લફ્રેન્ડ હશે, તો ભલે ને હોય, લગ્ન નક્કી થશે એટલે છોડી દેશે। અરે એવું ના કરાય, એવું જ હોય, મેં મારા દીકરાને ટ્રેનિંગ આપી છે હંમેશા ઊંચું જોઈને ચાલવાનું, અરે બાથરૂમમાં જવા માટે ડિઝાઇનર સ્લીપર પહેરે છે, તો પત્ની તો સ્ટેટસ મીટ લાવશે ને, અને એવી છોકરી મેં શોધી છે। એમ તો આપણે એને પણ સાથે લઈ જઈએ? હોતું હશે કાંઈ, આપણે છોકરા વાળા છીએ, પેલા એ લોકો એમની રાણી બતાડે પછી જ આપણે આપણો રાજા દેખાડીશું। હવે તમે આ બધી પંચાત મૂકો અને જલ્દી જઈને પેન્ટ બદલી આવો, આ 5 મિનિટમાં નીકળવાનું મુહૂર્ત નીકળી જશે, તમે જલ્દી જઈને પેન્ટ બદલો। કમાલ મારા પેન્ટ ની પાછળ પડી છે, ક્યાં જાઓ છો? ડોરબેલ વાગીને દરવાજો ખોલવા? તમે આ ઘરના શેઠ છો, ડોરકીપર નહીં। બરાબર સુખાજી? હા શેઠાણી બા। દરવાજો કોણ તમારા શેઠ ખોલશે? ના એમને તો તમે ના પાડી ને, તો પછી તો હું જાઉં છું ને। હા હવે તમે ઊભા છો, શું પેન્ટ બદલો કે તમને મૂકીને જતી રહો? અરે જાઉં છું ભાઈ યાર। શેઠ, શેઠાણી બા, શેઠાણી બા, શું થયું? શું થયું? આ બગાસું ખાતા વાંદરાની જે મોઢું કેમ ખુલ્લું રહી ગયું છે તારું? મધુર શેઠ, નાના શેઠ, નાના શેઠ, મધુર આ બધી શું મજાક છે? મજાક નથી, આ લવલીના છે, માય વાઇફ એન્ડ યોર ડોટર ઇન લો। અરે સુખાજી, સમજી ગયો, શેઠાણીના માથે મૂકવા માટે બરફની કોથળી લાવું છું, નથી જોઈતી। શું કામ નહીં ચાલે? આજે સવારે જ અમે લોકોએ કોર્ટમાં જઈને મેરેજ કર્યા છે, શી ઇઝ માય લીગલી વેડેડ વાઇફ। અરે પણ બહુ ખોટું કર્યું યાર, તે બહુ ઉતાવળ કરી નાખી। ના મને તું એક વાત કહે કે આ અમારા લગ્ન થાય એ વખતે તું જન્મ્યો જ નહોતો, એટલે અમે તને ન બોલાવ્યો લગ્નમાં, તારે તો અમને બોલાવવા જોઈએ ને। અરે તે અમને અમારા દીકરાના લગ્નના આનંદથી વંચિત કરી દીધા। પપ્પા આ સવાલનો જવાબ તો તમને મમ્મી જ આપી શકશે, કારણ કે મેં મમ્મીને એક વખત પૂછ્યું હતું કે મમ્મી મારે લવ મેરેજ કરવા હોય તો તું મને પરમિશન આપીશ, ત્યારે મમ્મી મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું, તારે લવ કરવા હોય કે લવ મેરેજ કરવા હોય, જોજે એટલું કે છોકરી છે ને આપણા સ્ટેટસથી ઉપરના સ્ટેટસની હોવી જોઈએ। હા
નાનપણમાં પણ મમ્મીએ મને ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ આપી રાખ્યા હતા કે સ્કૂલમાં તારે કોઈ પણ ફ્રેન્ડશિપ કરવી હોય કોઈ છોકરા સાથે કે છોકરી સાથે તો એટલું ધ્યાન રાખજે કે આપણા ઘરમાં આપણી પાસે 3 ગાડીઓ છે, તારા એ ફ્રેન્ડ પાસે 4 ગાડી મિનિમમ હોવી જોઈએ. હવે આવા વિચારો ધરાવતી મારી મમ્મી મને કઈ રીતે અલાઉ કરે કે હું એક બેંકમાં નોકરી કરતા સાધારણ મિડલ ક્લાસ વ્યક્તિની દીકરી સાથે લગ્ન કરું? હું મમ્મી તું મને અલાઉ કરત ન જ કરત, અને અત્યારે પણ આ લગ્ન મંજૂર નહીં જ થાય. શું કામ નહીં થાય? કારણ કે તારી પત્ની અને આ ઘરની પુત્રવધુની જે કલ્પના મેં કરી હતી ને, આ એવી છોકરી નથી. પણ મધુરની વાતો પરથી મેં જેવી સાસુની કલ્પના કરી હતી ને, એમાં તમને 100 માર્ક્સ મળે છે. Come on husband, પગે લાગીને આશીર્વાદ લઈ લો. લાઈફની શરૂઆતમાં જ કોઈનું બીપી હાઈ કરવાની હાય શું કામ લેવું? ના, કઈ વાંધો નહીં. એક અહીંયા આવો, બંને જણા અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, મને પગે લાગો. ઓ મિસિસ ખાંડવાલા, મિસ્ટર ખાંડવાલાની બાજુમાં ઉભા રહી તમારે સંતાનોને આશીર્વાદ આપવા છે કે નહીં? નથી આપવાના આશીર્વાદ. ભલે, જુઓ પહેલા પગે લાગો. હવે હું તમને મારા મોઢેથી આશીર્વાદ નથી આપતો એમ માનવું, આ મારા અંતરથી અવાજ આવી રહ્યો છે, હૈયામાંથી અવાજ આવી રહ્યો છે કે તમે બંને સુખી થાઓ, તમારી જોડી હંમેશા સલામત રહે. આ મારા અંતરનો અવાજ છે, હોઠથી હું કઈ બોલતો જ નથી. રાઈટ પ્રતિમાજી? ચાલ 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 દીકરા, હવે વહુને લઈને રૂમમાં જા. જા, નથી જવાનું. શું કામ નથી જવાનું? ફૂલથી શણગારવો છે રૂમ? આ છોકરી મારા ઘરને લાયક નથી. આ મારા બાપનું ઘર છે અને મારી વાઈફને આ ઘરમાં રાખતા મને કોઈનો બાપ નહીં અટકાવી શકે. તને કોઈનો બાપ નહીં અટકાવી શકે ને, તો તારી માને તને રોકતા તારો બાપ પણ નહીં અટકાવી શકે. અરે યાર કમાલ છે, તમે લોકો કમાલ છે. અમેરિકા અને ઈરાનના ઝઘડામાં તમે અફઘાનિસ્તાનને ફસાવી દીધો છે. જોઉં છું કોણ રોકે છે મને. રોકી શકતી હોય તો રોકી બતાવ. ચાલ લવલી. મધુર, મધુર સત્યાનાશ કરી નાખ્યો આ છોકરાએ, સત્યાનાશ કરી નાખ્યો છે. લોકોને શું મોડું દેખાડીશું? આપણો દીકરો કોર્ટ મેરેજ કરીને આવ્યો છે. ચિંતા નહીં કર, આપણો દીકરો કોર્ટ મેરેજ કરીને આવ્યો છે એ વાત આ ઘરની એક પણ દિવાલની બહાર ગઈ નથી. બરાબર કે નહીં? એટલે અરે એટલે હું સમજાવું છું, વચ્ચે વચ્ચે ન બોલ. ઘરની 4 દિવાલમાં જ વાત છે. હવે આપણે શું કરીએ, આપણા દીકરાના લગ્ન છે એવું જાહેર કરીએ, ધામધૂમથી લગ્ન કરી નાખીએ, એટલે શું થશે? આપણા અરમાન પૂરા થશે અને આબરૂ સચવાઈ જશે. હે, અરમાન ઉપર તો ક્યારની રાખ નાખી દીધી છે આ છોકરાએ. બેંકના ક્લાર્કની છોકરી સાથે લગ્ન કરીને આવ્યો છે. સંગીતમાં ભુલેશ્વરની ફૂટપાથ પરના કપડાં પહેરશે અને રિસેપ્શનમાં 2,500ના સૂટ પહેરીને આવશે. તો કઈ વાંધો નહીં, સરસ મજાના મોંઘા ડાગ બ્રાન્ડેડ કપડાં લઈને આપણે એમને આપી દઈશું. એટલે આપણા કપડાં પર ડાગ લગાડનારાને ડ્રાય ક્લીનિંગના પૈસા પણ આપણે જ ચૂકવવાના. જો એ ગમે તે હોય, ગમે તે હોય, રાજાને ગમી રાણી. એટલે કઈ સાચે છાણા વિનંતી આણી? આ બધું તમારા પેન્ટનું પાપ છે. હવે આ પેન્ટ બદલીશ તો એનાથી કોઈ ફેર નહીં પડે. તું એક કામ કર, એક કામ કર, તું શાંતિથી ઊભી થા, રૂમમાં જા, મોઢું બોળું ધો, અને પછી અને પછી ગુરુ મૈયાને ફોન કર, ચોક્કસ રસ્તો મળશે. આવતી 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 શાંતિથી, હા, ધીમેથી, હા, સાચવીને જાજે. હા હા, ગુરુ મૈયા નમસ્કાર, પ્રતિમા દેવીનો હસબન્ડ વાત કરું છું. જો શું છે કે હવે પ્રતિમા દેવી તમને ફોન કરશે, એ બહુ મોટી સમસ્યામાં છે એમ કહેશે. તમારે એનું જે સોલ્યુશન હોય ને, એ બિલકુલ હું કહું છું એ રીતે જ આપવાનું. તમારે એમ કહેવાનું કે જે થવાનું હતું એ થઈ ગયું. બરાબર? તમારે એમ કહેવાનું કે તીર ધનુષ્યમાંથી છૂટી ગયું છે, એટલે હવે બીજો કોઈ ઉપાય નથી, તમારા પતિદેવ કે એમ જ તમારે કરવાનું. હા, 1,11,121 રૂપિયા હું મોકલી આપીશ તમારા ખાતામાં, કરવાનું હું કહું ને એ. અરે કમાલ છે ગુરુ મૈયા, કમાલ છે, ત્રિકાળ જ્ઞાની છે. એમનો સામેથી ફોન આવ્યો મને કે પ્રતિમા દેવી અત્યંત મોટી વિપદામાં છે. વાત કર, વાત કર, વાત કર, તરત સમસ્યાનું નિવારણ આવી જશે. વાત કર. હા હા હા, શું કરું?
છે? બોલો. પત્યુ? હા, પત્યુ પત્યુ. શું કહ્યું ગુરુમાએ? એમણે કહ્યું કે તીર કમાનમાંથી નીકળી ગયું છે, હવે પાછું તો નહીં ફરે, એટલે તમારા પતિદેવ કેમ કરજો. ગુરુમાએ એમ કહ્યું કે તમારા પતિદેવ કેમ કરજો? તો પછી આ ઉભજે શું કામ? અંદર જા, દીકરા બહુને બહાર બોલાવ, આશીર્વાદ આપ, અને જો આશીર્વાદ ન આપવા હોય ને તો અત્યારે ને અત્યારે બોરિયા બિસ્તરા બાંધી ઘરની બહાર ગેટ આઉટ. શું કીધું? ના, એટલે મેં એમ કહ્યું કે તું મગજ એકદમ શાંત રાખ, શાંત રૂમમાં જા, ગુરુમાનું નામ લે 151 વાર, પછી શાંતિથી બહાર આવ, ત્યાં સુધીમાં હું આખી સમસ્યાનું નિવારણ શોધી રાખું છું. હું માળા કરી લઉં. કરી લે, હા કરી લે, જા શાંતિથી આવજે, શાંતિથી. હા એ છોરા, બહુને લઈને અત્યારે જ બહાર આવો, બહાર આવો, અહીંયા આવો, અહીંયા આવો. અરે પણ શું થયું? અહીંયા શું થયું? અત્યારે ને અત્યારે આ છોકરીને એના બાપ ને જ્યાં મૂકી આવ. શું? અરે શું શું, આ રીતે કોઈને ખબર પડે કે મારો દીકરો એક પારકી છોકરીને ભગાડીને પરણીને આવ્યો છે તો મારું નામ, આના બાપનું નામ કેવું ખરાબ થાય. અત્યારે જ મૂકી આવ, પછી હું વહેલામાં વહેલી તકે આવીશ, સારું મુહૂર્ત ગોતીશ અને તમને બંનેને ધામધૂમથી પરણાવી દઈશ. અને હવે આ વખતે તમારે કોર્ટથી નહીં, લગ્નના માંડવેથી ઘરમાં આવવાનું. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.